નમસ્કાર ડેઇલી દસ પ્રશ્નોમાં એજ્યુકેર સ્ટડીઝોના તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે વિડિયોની શરૂઆત કરતા પહેલાં છેલ્લા વિડીયોની અંદર પૂછવામાં આવેલ પ્રશ્નોનો આપણે જવાબ મેળવીએ પ્રશ્ન હતો ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસારનું હશે તેવું કહેનાર કોણ છે ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસારનું હશે એવું કહેનાર છે મહાત્મા ગાંધી જવાબ છે ડી તો આ વિડીયોના અંતે પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે સાથે સાથે આપણે બે રીઝનિંગના પણ પ્રશ્ન જોશું તો સુધી જોજો અને પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો પ્રથમ પ્રશ્ન છે અઢારસો સત્તાવન ના વિપ્લવ વખતે લખનઉની આગેવાની કોણે કરી હતી અઢારસો ના વિપ્લવ વખતે લખનઉની આગેવાની કરનાર છે બેગમ હઝરત મહલ જવાબ છે ડી બેગમ હઝરાત મહલ આપને અન્ય ત્રણ ઓપ્શન આપેલા છે બહાદુર શાહ જફર લિયાકત અલી અને રાણી લક્ષ્મીબાઈ બહાદુર શાહ જફરે દિલ્હીની આગેવાની કરી હતી ત્યારબાદ લિયાકત અલી એમણે અલ્હાબાદની આગેવાની કરી હતી અને રાણી લક્ષ્મીબાઈ એમણે ઝાંસીની આગેવાની કરી હતી

એક કેબિનેટ મિશનના ત્રણ સભ્યો માનો એક સભ્ય ન હતો આપણે કોણ ન હતું એ ખાસ યાદ નથી રાખવાનું આપણે તો ખાસ એ યાદ રાખવાનું છે કે ક્યાં ત્રણ સભ્યો હતા એમાં પ્રથમ આપ્યું છે એલેક્ઝાન્ડર સ્ટેફોર્ડ ક્રિપ્સ અને પેથિક લોરેન્સ આ જે ત્રણ સભ્યો છે એમને યાદ રાખવા માટે આપણે ટૂંકમાં એવું યાદ રાખી શકીએ એ એસ પી એસ પી ઓગણીસો છેતાલીસ ના કેબિનેટ મિશનના ત્રણ સભ્યો એટલે એલેક્ઝાન્ડર એટલે સ્ટેફોર્ડ ક્રિપ્સ અને પી એટલે પેથિક લોરેન્સ ગુજરાતમાં નારી અદાલતોની સ્થાપના કોણ કરે છે આપને ચાર ઓપ્શન આપેલા છે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગુજરાત સરકારનો બાળ અને મહિલા વિકાસ વિભાગ ગુજરાતી વડી અદાલત અને ઉપરમાંથી કોઈ નહીં ગુજરાતની અંદર નારી અદાલતોની સ્થાપના કરે છે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા નારી અદાલતોની સ્થાપના કરવામાં આવે છે તેમાં બાદ જગદગુરુ આધર શંકરાચાર્ય દ્વારા ભારતમાં ચાર મઠોની સ્થાપના કરી હતી તેમાંથી કઈ જોડી ખોટી છે ગુરુ શંકરાચાર્ય દ્વારા ભારતના જુદા જુદા ચાર સ્થળો ઉપર ચાર મઠની સ્થાપના કરી હતી એમાંથી કઈ જોડ ખોટી છે એ જવાબ આપણે આપવાનો છે આપણે જે ચાર જોડી આપેલી છે ચારે ચાર જોડી સાચી છે એટલે જવાબ છે ડી એક પણ ખોટી નથી એમાં પ્રથમ આપ્યું છે પૂર્વ ભારતમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ ક્યાં આવેલું હતું કે ઓડિશા તેમાં પશ્ચિમ ભારતમાં દ્વારકામાં શારદા મઠ ગુજરાત ખાતે ત્રીજું છે ઉત્તર ભારતમાં બદ્રીનાથમાં જ્યોતિ મઠ ઉત્તરાખંડ ખાતે અને દક્ષિણ ભારતમાં રામેશ્વરમાં શ્રૃંગેરી મઠ તમિલનાડુમાં આ ચાર મઠો ની સ્થાપના છે કઈ જગ્યાએ કરેલી છે એ પણ ખાસ યાદ રાખવા જેવું છે જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ જે ઓડિશા ખાતે આવેલું છે દ્વારકામાં શારદા મઠ જે ગુજરાત ખાતે આવેલું છે ત્યારબાદ બદ્રીનાથમાં જ્યોતિ મઠ જે ઉત્તરાખંડમાં આવેલું છે અને રામેશ્વરમાં શૃંગેરી મઠ જે તમિલનાડુ ખાતે આવેલું છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ માઉન્ટ બેટનની ત્રીજી જૂન યોજનાના આધારે બ્રિટિશ સંસદ દ્વારા કઈ તારીખે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસને ને પસાર કરવામાં આવ્યો બ્રિટિશ સંસદ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ કઈ તારીખે પસાર કરવામાં આવ્યો જવાબ છે એ અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસના ના રોજ અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસના ના રોજ છઠ્ઠો પ્રશ્ન છે અઢાર કેરેટના સોનાના મિશ્રણમાં શુદ્ધ સોનાની માત્રા ટકાવારી કેટલી છે પ્યોર શુદ્ધ સોનું કોને કહી શકાય તો કે ચોવીસ કેરેટનું સોનું હોય એમાં કોઈ પણ પ્રકારનું અન્ય ધાતુનું મિશ્રણ કરવામાં આવતું નથી તો ચોવીસ કેરેટનું શુદ્ધ સોનું એટલે સો ટકા સોનું કહી શકીએ આપણે તો અઢાર કેરેટના સોનાના મિશ્રણની અંદર પંચોતેર ટકા છે એ સોનું હશે અને પચીસ ટકા અન્ય ધાતુ હશે ચોવીસ કેરેટ એ સો ટકા તો અઢાર કેરેટે કેટલા એવું આપણે કહી શકીએ તો અઢાર ભાઇંગા ચોવીસ

અને આ મંદિર આવેલું છે રાજસ્થાનના બિકાનેર જિલ્લાની અંદર રાજસ્થાનના બિકાનેર જિલ્લાથી ત્રીસ કિલોમીટર દૂર દેશનોક નામની જગ્યા પર આવેલું છે ત્યારબાદ બંધારણના આમુખને કોણે બંધારણનું આભૂષણ કહ્યું છે દર્શક મિત્રો બંધારણના આમુખને બંધારણનું આભૂષણ કહેનાર છે ઠાકુરદાસ ભાર્ગવ જવાબ છે સી ઠાકુરદાસ ભાર્ગવ મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે જવાબ છે છે બી અંતિમ અંતિમ અધ્યાય અધ્યાય એ હિટલરના જીવન પર આધારિત કૃતિ નીચેનામાંથી કોના પર મહાભિયોગ લાગુ પડતો નથી હવે મહાભિયોગ કોના પર લાગુ પડે તો કે રાષ્ટ્રપતિ પર લાગુ પડે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પર લાગુ પડે અને હાઈકોર્ટના ન્યાયાધીશ પર લાગુ પડે છે ત્યારે રાજ્યપાલ ઉપર મહાભિયોગની પ્રક્રિયા લાગુ પડતી નથી ત્યારબાદ એક હરોળમાં કોઈ પણ બાજુથી શરૂ કરો તો તમારું સ્થાન સતરમું છે તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે એક હરોળની અંદર કોઈ પણ બાજુ એટલે કે ડાબી બાજુથી અથવા તો જમણી બાજુથી કોઈ પણ બાજુથી તમે ગણતરી કરો તો તમારું સ્થાન કેટલામું હશે સત્તરમું એનો મતલબ એવું થશે કે આ કેવી વેલ્યુ હશે મિડલ વેલ્યુ હશે ડાબી બાજુ હશે સોળ અને જમણી બાજુ પણ હશે સોળની સંખ્યા કુલ સંખ્યા ગણવી હોય તો સોળ પ્લસ સોળ એટલે બત્રીસ અને એક સત્તરમી એક એટલે તેત્રીસ સોળ પ્લસ સોળ અને સત્તરમું એક સ્થાન એટલે કુલ કેટલી સંખ્યા હશે હરોળની અંદર તેત્રીસની સંખ્યા હશે એક વ્યક્તિ ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે પ્રશ્ન દિશા અને અંતરને છે તો સૌ પ્રથમ આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમ લખી નાખીએ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ કોઈ એક વ્યક્તિ ઉત્તર દિશામાં કેટલું ચાલે છે તો કે પાંચ કિલોમીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ વળી ત્રણ કિલોમીટર ચાલે છે જમણી બાજુ એટલે કે પૂર્વ બાજુ ચાલીને કેટલા કિલોમીટર ચાલે છે તો કે ત્રણ કિલોમીટર ત્યારબાદ ડાબી બાજુ બે કિલોમીટર ચાલે છે ત્યારબાદ ફરી પાછો ડાબી બાજુ વળી અને બે કિલોમીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ વળી અને ફરી પાછો બે કિલોમીટર ચાલે છે હવે કઈ બાજુ વળે છે તો કે જમણી બાજુ વળે છે અને કેટલા કિલોમીટર ચાલે છે બે કિલોમીટર તો તે વ્યક્તિનું મુખ પ્રસ્થાન બિંદુની સાપેક્ષમાં કઈ દિશામાં હશે વ્યક્તિનું મુખ છે એ પ્રસ્થાન બિંદુ એટલે કે જ્યાંથી એમણે શરૂઆત કરી હતી ત્યાંથી એમનું મુખ છે એ કઈ દિશામાં હશે તો જોઈએ એમનું મુખ હશે ઉત્તર પૂર્વ દિશામાં ઉત્તર પૂર્વ દિશામાં આપણે જવાબમાં આપ્યો છે સી અને છેલ્લો પ્રશ્ન જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર ક્યુ હતું ઓપ્શન છે કર્ણાવતી પાટણ સિદ્ધપુર અને વલભી